श्री क्षत्रिय युवक संघ और श्री जामकंडोना तालुका राजपूत क्षत्रिय समाज द्वारा आयोजित श्री क्षत्रिय युवक संघ नो 76मो स्थापना दिवस तेमज समाज भवन खातमुहूर्त बाद चित्रनु अनावरण 22 डिसेम्बर रोज आयोजन थनार छे। कार्यक्रम में समाज लोकोने जोड़ावा संघ द्वारा भावभर्यु आमंत्रण पाठवामां आव्यु छे। संघना सभ्योए अब तक मीडिया हाउस की मुलाकात लई समग्र कार्यक्रम विषय की वधु विगतो आपी हती। ख्याल होय तो जयपुर में बहुत मोटो कार्यक्रम थयो हतो महाकुंभ मेळा जो एनी अंदर ई ज रीते अहींया आखा गुजरात नो कार्यक्रम 76मो कार्यक्रम अहींया जामकरणा में करवा जई रह्या छे। एटले जामकरणा राजपूत समाज अने क्षत्रिय संघ द्वारा एनु 22 डिसेम्बर ना दिवसे 10-12 कार्यक्रम छे। आखा गुजरात मांथी समाज ना बधा भाईओ बहनों परिवार साथे आवशे। અને ગઈકાલે જ જામકરણા રાજપૂત સમાજ ભવનનું અમે ખાતમુહૂર્ત કર્યું એટલે એ જે આખો પ્રોજેક્ટ છે એનું જે તિલચિત્ર કી આપણે અનાવરણ કરશું પછી સમાજ ભવનનું કામ આગળ ચાલુ થઈ જશે। ક્ષત્રિય યુવક સંઘના જે સ્થાપક છે પૂજ્ય તનસિંહજી એમને પોતાની નાની ઉંમરમાં જ ખૂબ એનું સંઘર્ષમય જીવન જીવીને પોતે 2 વખત ધારાસભ્ય હતા, 2 વખત સંસદ સભ્ય હતા, બાડમેરના પ્રથમ મેયર હતા અને પોતે આ સંઘની સ્થાપના 22 ડિસેમ્બર 1946 કરેલી અને સેમ RSS ટાઈપની જ બધી એની પ્રવૃત્તિ હોય છે। સંસ્કાર નિર્માણની શાખાઓ ચાલતી હોય છે, શિબિરો થતા હોય છે અને સામાજિક જે મહાનુભાવ થઈ ગયા હોય એની પુણ્યતિથિ નિમિત્તે એવા જે ખાસ સંઘો જે સંસ્કાર નિર્માણની જે આખી પ્રવૃત્તિ છે એ એના દ્વારા કરવામાં આવે એટલે એનો આ 76મો કાર્યક્રમ એમાં જે પધાર્યા છે માવેશીજી સરવડી કરીને છે એ 22 ડિસેમ્બરના કાર્યક્રમમાં પધારવાનું છે। અત્યારે અમે ટાર્ગેટ 2500-3000 ગણતરી રાખી છે એટલે આખા ગુજરાતમાંથી જે કોઈ મહેમાનો આવે એ પ્લસ તાલુકાના 22 ગામ છે એ 22 ગામમાં અમે સમાજ ભવન અનુસંધાને ગઈ નોરતામાં 11 દિવસ ઘરે ઘરે 22 ગામોમાં 2000 પરિવારમાં ઘરે ઘરે ફેર્યા હતા એટલે અત્યારે અમે બધાને ડોર ટુ ડોર આમંત્રણ આપવા જઈશું એટલે સંખ્યાનો ટાર્ગેટ અમારે છે એટલે થઈ જશે લગભગ 250 કદાચ વધે પણ જઈ છે એમ એટલે એ રીતનો ટાર્ગેટ ઉપર ખૂબ જેમ જયપુરમાં 7-8 લાખ માણસો થયા હતા એમ આ કાર્યક્રમ એક અહીંયા કુંભ મેળો ભરાણો હતો એવું કહી શકીએ અને એ નોંધ આખા વર્લ્ડ લેવલે લેવાની હતી કે આ સમાજ દ્વારા જે આ પ્રવૃત્તિ ચાલે છે ડ્રેસ કોડમાં કેસરીઓ આખો માહોલ ઊભો થઈ ગયો હતો અને એની નોંધ જો લેવાની હતી તો એ એક અહીંયા પણ આ પ્રવૃત્તિનું એક મોડલ ઊભું થાય એ ટાઈપનું કાર્યક્રમ થઈ છે। ડ્રેસ સફેદ શર્ટ ને બ્લેક પેન્ટ અને બહેનો માટે કેસરી ડ્રેસ કોડમાં હોય છે સાડી કે ડ્રેસ છે એવી। શ્રી ક્ષત્રિય યુવક સંઘ અને જામકરણા રાજપૂત દ્વારા જે કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે 22 ડિસેમ્બરના રોજ કાર્યક્રમની અંદર ક્ષત્રિય યુવક સંઘના 76મા સ્થાપના દિવસની કાર્યક્રમ અને પ્લસ જે જામકરણા રાજપૂત સમાજ ભવનની કાલ ખાતમુહૂર્ત થયું એનું ચિત્ર પદાર્પણ અનાવરણનો કાર્યક્રમ સાથે રાખવામાં આવશે અને આખા ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો, સહપરિવાર પધારે એવું આ બંને સંસ્થાઓ વતી હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે। આ સાથે સમાજના ભાઈઓ જામકરણા તાલુકાના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીઓશ્રીના આગેવાનો પણ અહીંયા મારી સાથે ઉપસ્થિત છે તો વધુમાં વધુ સંખ્યામાં જે જયપુરમાં જે કાર્યક્રમ ગઈસાલ થયો હતો એવો જ કાર્યક્રમને નિહાળવા માટે જામકરણા આપ સૌ પધારો એવી હાર્દિક નિમંત્રણ છે અને એ કાર્યક્રમની અંદર રાજપૂત સમાજ સિવાય પણ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય શ્રી સંસદ સભ્ય અમારા વિસ્તારના એ સિવાય તમામ જ્ઞાતિના આગેવાનો, તમામ જ્ઞાતિના સરપંચો જે કાંઈ હોય આખા તાલુકાના એ બધાને અમે ઇન્વાઇટ કરવાના છીએ, સૌને આ કાર્યક્રમમાં પધારવા હાર્દિક નિમંત્રણ છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।